बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लं भोजनम छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सही नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथ नी अंदर पूर आठमो ने तरंग बत्रीस मां छेल्ले एम कथा लखे छे के भगवान श्री हरि नडियाद मां छे। नडियाद ना हरिभक्तों जे भोजन बनाव्या छे एना बधाईना नाम महाराज पूछे छे ए लोको उपर राजी थाई छे। અને મહારાજ પછી ધ્યાનની આતુરતા વિશેની વાત કરે છે કે જ્યારે જીવને ભગવાનની ભૂખ જાગે ત્યારે ચિત્ત ભગવાનની અંદર ચોંટાડવા માટે આત્મા જો પ્રયત્ન કરે તો એનું ચિત્ત ભગવાનમાં ચોંટે છે એ મહારાજે વાત કરી। પછી બધા હરિભક્તો મહારાજની અને સંતોની પૂજા કરવા માટે આવ્યા। ત્યાંથી આવ્યા આગળ આધારન સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર આઠમું તરંગ તેત્રીસ। શ્રી હરિ કી પૂજા કરી કે સંત કી પૂજા કી ન શ્રી હરિ કી પૂજા કરી કે સંત કી પૂજા કી ન તેહી વાત અબ કહત હું भक्त जन सुनो प्रवीण तेही बात अब कहत हूँ भक्त जन सुनो प्रवीण भुवन आगे मंडप ही विचित्र बाति रचाय केल के रोपे थंभ ही फूल बाग ही बनाय केल के रोपे थंभ ही फूल बाग ही बनाए। नागर गंगाराम वगैरे श्री हरि नी पूजा करीने संतोनी पण पूजा करी। ये बात ने हवे हूँ कहू छू महाराज पहला जम्या जमाड़ा पछी जेनी जेनी रसोयो होय ए बधाय महाराज नी पूजा करता संतोनी पूजा करता। ये महाराज ने जमाड़ी दीधा महाराजे जमी लीधू એટલે બધાય ભક્તોએ એમાં નાગર ગંગારામ હતા એમને મહારાજની પૂજા કરી અને પછી સંતોની પૂજા કરી। તમે નિપુણ ભક્ત શ્રોતાઓ તે સાંભળો, પોતાના મકાનની આગળ સુંદર મંડપ બનાવ્યો હતો તેમાં કેળના સ્તંભ રોપાવીને ફૂલનો બાગ કરી દીધો હતો, બિલોરી ઝાડ બંધાવીને એને રંગોથી વિચિત્ર કર્યા હતા, ત્યાં પાંચ રંગ બનાવીને તેનાથી સુંદર રંગોળી પૂરી હતી, જેટલા સંતો હતા તેટલા ખંડ ખંડ પ્રત્યે બાજોઠ મૂક્યા, તેમજ બધા રાજાઓ માટે અને બધા પાર્ષદો માટે પણ બાજોઠ મૂક્યા। એટલે તેમાં સંતો દરબારો પાર્ષદો પોતપોતાના સમુદાયમાં બેઠા તેની શોભા અદ્ભુત બની હતી તે વર્ણવી શકાતી નથી। ગંગારામ આદિક નાગર બ્રાહ્મણોએ પોતાના ઘરની બહારનું જે ફળિયું હોય
એ ફળિયાની અંદર બહુ સુંદર રંગોળી પૂરી હતી, પાંચ રંગથી રંગોળી પૂરેલી હતી. એ મંડપની અંદર અલગ અલગ ખંડો, અલગ અલગ ડિપાર્ટમેન્ટ કર્યા હતા ગાળાઓ નાખીને, અને એ એક ગાળાની અંદર એવા બે ત્રણ ગાળાઓ સતત સાધુઓના હોય, એમાં દરેક જગ્યાએ બાજોટ મૂક્યા હતા. સાની માટે? દરબારોને પાર્ષદો માટે બાજોટ મૂક્યા હતા જમાડવા માટે. બાજોટ બધા માટે મૂક્યા છે. સંતો અને રાજાઓ બધા પાર્ષદો માટે પણ બાજોટ મૂક્યા. જેટલા સંતો હતા એટલા ખંડ ખંડ પ્રત્યે બાજોટ મૂક્યા. દરેક સાધુ માટે બાજોટ મૂક્યો. આજે આ બાજોટ છે ને કથા કરવાનો, એવો બાજોટ સંતો માટે મૂક્યો. ને આ શું કથા કરવાની હતી? ના, જમાડવાના છે. સંત રૂપ પદાતિ જે તે પીઠ ઉપર બેઠા ઉએ તે તે સંત મે સંત સો બેઠે ઓ સબ હો સંત મે સંત સો બેઠે ઓ સબ હો નૃપ મે નૃપ હિ બેઠે તબ હો નૃપ મે નૃપ હિ બેઠે તબ હો. મંડપની વચ્ચે સિંહાસન શોભતું હતું, ત્યાં આવીને શ્રી હરિ સિંહાસને બેઠા. બંને ભાઈઓએ હાથમાં કેસર ચંદન લીધું અને હરખભેર પૂજા કરવા લાગ્યા. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા, એનાથી બધું આકાશ ગાજી ઉઠ્યું. નડિયાદ ગામના જે મોટા માણસો કહેવાતા એ બધા શ્રીહરિના દર્શન કરવા ત્યાં આવ્યા. ત્યાં અગરબત્તીનો ધૂપ કર્યો હતો, તેનો અનુપમ સુગંધ બધે વ્યાપી ગયો હતો. તેઓએ પ્રથમ કેસરયુક્ત ચંદન ચર્ચ્યું અને પછી ફૂલના હાર સૌ સંતોને પહેરાવ્યા અને સંતોને અને પાર્ષદોને વસ્ત્ર ઓઢાર્યા, યથા યોગ્ય રીતે પૂજા કરી. દરેક બાજોટ આગળ સંતો અને દરબારોને બેસાડ્યા. મહારાજને સિંહાસનમાં મહારાજની પૂજા કરી, અગરબત્તીનો ધૂપ કર્યો અને ત્યાર પછી પ્રથમ કેસરયુક્ત ચંદન ચર્ચ્યું. ગ્રહણ ચાલે છે હજુ. કેસરયુક્ત ચંદન ચર્ચ્યું સંતોને અને સંતોની પૂજા કરી અને ફૂલના હાર પહેરાવે. બોલો, હવે આની અંદર સંતો જમવા બેઠા ત્યારે બધાય સંતોનું પૂજન કર્યું. આખા બધાય મંડપની અંદર અગરબત્તીનો ધૂપ કર્યો, કેસરથી મહારાજનું બધા સંતોનું પૂજન કર્યું અને બાજોટ ઉપર બધાય સંતોને પથ્થર મૂકીને જમવા બેસાડ્યા. આ નડિયાદની અંદર શ્રીજી મહારાજના સમયમાં થયેલી સભા. હવે આ સભાને દિવ્ય કહેવાય કે લૌકિક કહેવાય? દિવ્ય કહેવાય. એના કોઈ દર્શન કરે ને તો એના અનંત જન્મના પાપ બળી જાય એવી સભા. બધું જ શાસ્ત્રમાં છે, પણ આજે માની લો કે કોઈ ભગવાનના મોટા સંતને કંઈ તકલીફ થઈ અને એને તમારે ટેબલ ખુરશી બેસાડવા પડ્યા, કે તમારે કોઈ ભાવને વશ થઈને કોઈ ભાવનાથી આવો બાજોઠ મૂક્યો જમાડવા માટે, તો દુનિયા એની પાછળ પડી જાય. કારણ કે અક્ટર ડાયો જે સમાજ છે એને શાસ્ત્રની ગમ નથી. સાધુનું પત્તર બાજોટ ઉપર હોય કે સાધુનું પત્તર જમીન ઉપર હોય, એનું વર્તમાન તૂટતું નથી. સાધુ કોથળા ઉપર નીચે બેઠો હોય કે સોફા પર બેઠો હોય, એનું કોઈ પંચ વર્તમાન તૂટતું નથી. દેશકાળને અનુસાર કોઈ ભક્તના ભાવને વશ થઈ કોઈ ભગવાનના મોટા સાધુ પંચ વર્તમાનમાં રહ્યા થકા એના કોઈ ભાવને ગ્રહણ કરે છે તો એ કોઈ પાપ નથી, એ કશું ખોટું નથી. ફૂલની પાંખડીઓથી ભગવાનને વધાવેલા હોય એ પ્રસાદીની ફૂલની પાંખડીઓથી મોટા સદગુરુ સંતો અરે હરિભક્તો
એના માથા ઉપર ફૂલની પાંખડીથી એને વધાવવામાં આવે તો એ કંઈ ખોટું નથી, કશું જ ખોટું નથી. ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાનના ભક્તની પૂજા ભગવાન જેવી જ થાય છે. અહીં એમ ના કીધું કે મહારાજને કેસર ચંદન ચર્ચ્યું અને સંતોને પછી કંઈ નહીં પગે લાગી લીધું. જેવું મહારાજનું પૂજન કર્યું એવું જ મહારાજની પ્રસાદીએ કરીને સંતોનું કર્યું, જેવું સંતોનું કર્યું એવું જ એ પ્રસાદીએ કરીને પાર્ષદોનું કર્યું, જેવું પાર્ષદોનું કર્યું એવું જ પ્રસાદીએ કરીને દરબારોનું કર્યું. બધાય માટે પ્રસાદી, મહારાજની પ્રસાદી જે ચાલી આવે, હા, એના ક્રમથી જવું પડે. આમ ઊંધી ગંગા ના હાલે કે આપણું પ્રસાદીનું ભગવાનને જતું રહે, પણ ભગવાનનું પ્રસાદીનું હોય એનાથી ભગવાનના ભક્તોને વધાવી શકાય છે. ભગવાનને ચડેલી પુષ્પની પાંખડીઓ હોય એ બધી ભેગી કરીને ભગવાનના ભક્તના માથે આમ પુષ્પની પાંખડીઓ નાખો તો કંઈ પાપ કે ગુનો નથી થઈ જતો. પણ આ તો તમે કથા વાર્તા રોજ સાંભળો છો, પણ તમને ઘણી વખત આવું જોવા મળશે કે કોઈ ભગવાનના મોટા સંતો, કોઈ મોટા ભક્તો, એને કોઈ સંતો ભક્તો બીજા હોય એના ભાવને વશ થઈ ભગવાનની પ્રસાદીએ કરીને એની સારી રીતે પૂજા થઈ હોય, ભગવાનની પ્રસાદીએ કરીને એને ફૂલની પાંખડીઓથી વધાવ્યા હોય, ભગવાનની પ્રસાદીએ કરીને એને ફૂલના હાર પહેરાવ્યા હોય, ભગવાનની પ્રસાદીની કરીને એને ફૂલની ટોપી પહેરાવી હોય, અને જોજો અખતરડાયા ફોટો વિડીયો અને નીચે લખશે કળિયુગનું ધતિંગ, કળિયુગનું પાખંડ. આવું લખે અને ભોળા લોકો જેને શાસ્ત્રની ગમ નથી, જેને શાસ્ત્રને કોઈ દી વાંચ્યું નથી, જેને કોઈ દી શાસ્ત્રના શબ્દને સાંભળ્યા નથી, એવા અધૂરા સત્સંગની અંદર ચાલવાવાળા ભોળા સરળ સ્વભાવના કેટલા મમુક્ષો અટવાઈ જાય, કલ્યાણના માર્ગેથી પડી જાય, કલ્યાણના માર્ગેથી. એને આ વાંચ્યું જ નથી, સાંભળ્યું જ નથી. અને જે સાંભળીએ છીએ આપણે એને પણ આ વાતને નોંધી રાખવી પડે. ખરીચરિત્રનું સાગરના 8મા પૂરમાં 33મા તરંગમાં આવી વાત આવી હતી. તો ક્યારેક કોઈક પાજી પડાવ એને આપણે કહેવું હોય તો કહી શકીએ કે ભાઈ જો આમ છે, મહારાજની રીત આમ હતી, મહારાજનું ખંડન ના થવું જોઈએ, મહારાજ ગૌણ ના થવા જોઈએ, મહારાજનું સ્વામિત્વ ક્યાંય જવું ના જોઈએ, એ રાખીને રાંક જેવો આ સત્સંગમાં જીવ હોય, સાધુ નહીં, કોઈ મોટા હરિભગત નહીં, હાવ રાંક જેવો આજનો આવેલો કોઈ હોય, એની પૂજા પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાનની જેમ થાય. એને સત્સંગની સભામાં હજુ આજે જ આવીને બેઠો છે તો પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાનની જેમ એની પૂજા થાય, એનું નામ જ ભગવાનનો મહિમા સમજ્યા કહેવાય. ઓલાનો નહીં, આજ આવ્યો એનો નહીં, એવું કરી શકીએ તો જ ભગવાનનો મહિમા સમજ્યા કહેવાય. તુલસીદાસજી એમ કહે છે, રામ નામ કોઈ ભૂલથી લે તો મારા ચામડાના જોડા કરીને એને પહેરાવું. તુલસીદાસજીએ શરત ના લખી, દારૂડિયો હોય ને રામ નામ લે તો જોડા નહીં લખ્યું, માંસાહારી હોય અને રામ નામ લે તો મારી ચામડીના જોડા નહીં. કોઈ પણ ભૂલથી રામનું નામ લે, ભૂલથી કોણ લે? ડાયો માણસ ભૂલથી લે રામનું નામ? કોઈ ભૂલથી મારા રામનું નામ લે તો મારે એને મારી ચામડાના જોડા કરીને પહેરાવા, એનું નામ ભક્ત કહેવાય. જેને એ પ્રકારની સમજણ હોય એને ભગત કહેવાય. આ તો ભગતના ચામડે ચામડા ઉતાર નાખે. ભગવાનના નામે ભગવાનના મહાપુરુષોના ને ભગવાનના ભક્તોના ને ભગવાનના સાધુના ને સત્સંગના ચામડે ચામડા ઉતાર નાખે, કલ્યાણના મૂળિયા ઉખાડ નાખે, એને સત્સંગનો પાક્કો ભગત કહેવાય. ઘણી વખત એવું વિપરીતપણું કથા વાર્તાના પ્રસંગ વિના, શાસ્ત્રના અભ્યાસ વિના, સત્પુરુષના સંગ વિના જોવા મળે. આ તો વાત જે આ શ્રોતાજનો આપ સાંભળો છો એના માટે કામની જ નથી, પરંતુ આ ટકોર પણ તમારા માટે કામની નથી. કારણ કે આ ટકોર જો તમને કરવી પડે તો તમે કથા રોજ સાંભળો જ નહીં. પરંતુ આ વાતને જો આપણે જાણી રાખેલી હોય, સમજી રાખેલી હોય, તો કોક ભૂલો પડેલો હોય એને ક્યારેક રસ્તો બતાવાય કે ભાઈ આ રસ્તે ચલાય, આ રસ્તે ચલાય.
તું ભૂલો પડે છે જો આ મહારાજની રીત આ છે. જો મહારાજ સમયે પણ આ રીતની રીત હતી. આજે ભગવાન ઠાકોરજી લઈને સંતો આવે, આંગણામાં રંગોળીઓ પૂરી હોય, ઘરમાં રંગોળીઓ પૂરી હોય ને, તો જે એવું નથી કરી શકતા ને, અને જેને એવું નથી કર્યું ને, અથવા તો જેને એ કરવાનું દુખે છે પેટમાં, ના કરી શકે બરાબર, બધાય નાય કરી શકે ને, આજે અન્નકૂટ ઘેર ઘેર બધા કરે છે, પણ કોઈ પરિવાર એવો હોય કે એનાથી ના થઈ શકે, એની બહુ ઈચ્છા હોય પણ એનો પરિસ્થિતિ એવી આવી ગઈ, ઘરમાં મરણ આવી ગયું, બેનો ટાઈમમાં આવી ગયા, હવે એને ઘેર પધરામણી આવી ગઈ, હવે કાલ પધરામણી છે, એનો ટાઈમ જ આજ પૂરો થયો તો કેમ ના બનાવી શકશે, નહીં બનાવી શકે. કોઈ પણ પરિસ્થિતિને વશ થઈ ન કરી શક્યા, નથી વધારે શોભા કરી શક્યા, નથી શણગાર કરી શક્યા, એ કોઈ પ્રશ્ન નથી, એ તો બરાબર છે, એવું વિચારે કે મને. પણ કોઈ કરે છે એ બિલકુલ ખોટું જ કરે છે, એ રીતની રંગોળીઓ પૂરવી એ ખોટું છે, એવું બધું શું દતિંગવરી, એ એની પર ટીકા શું કરે છે, એવું બધું શું દતિંગ. સાધુ પધરામણીમાં આવે તો ઠાકોરજી લઈને આવ્યા, ટેબલ પર પધરાવી દેવાના, આરતી કરી દેવાની, વર્ષોથી અમે જ કરતા આવ્યા છે, આ વરી નવું તૂત ક્યાંથી કાઢ્યું? નવું નથી, હરિચરિત્રનું સાગરમાં અનાદિનું છે, પણ આપણા મગજમાં નહોતું બેઠું, આપણી અંદર શ્રદ્ધા ઓછી હતી, અથવા આપણને જાનમાં નહોતું ત્યારે એવું હતું, અને હજુ પણ આપણને ખબર પડે, છતાં પણ દરેક વ્યક્તિ ન કરી શકે. કોઈ ઘરમાં વડીલો જ બે હોય તો એ વડીલો કેવી રીતે બધું કરી શકે? કરવું ના કરવું એ અગત્યનું નથી, કેટલું થઈ શકે છે નથી થઈ શકતું એ અગત્યનું નથી, પણ જે સારું અને શ્રેષ્ઠ કરે છે એનો વિરોધ કરવો, એમાં દોષ દેખાડવો, એમાં શાસ્ત્રયુક્ત નથી એમ જે પ્રતિપાદન કરવું એ ખોટું છે. ખોટું એ છે, કેટલું કરી શકે છે, કોને કેટલી ભાવના છે, કોણ કેવી રીતે કરે છે, એના એની પોતાના હાથની વાત છે, દરેક વ્યક્તિ એવું ન કરી શકે. એક હરિભગત અહીં છે અમેરિકામાં મેકનમાં, એને એનું વેન છે, તો વેનની અંદર આગલી સીટ ઉપર જ્યારે જ્યારે ગુરુજીને લઈને ફર્યા હોય તો ગુરુજી આગલી સીટ ઉપર બેઠા હોય વેનમાં, તો અમેરિકાની અંદર એને એ વેન વેચી 7 પેસેન્જરની, તો આગલી સીટ કાઢીને ઘરમાં મૂકી દીધી. હવે સીટ કાઢી નાખો એટલે ગાડીનો ભાવ એકદમ લો થઈ જાય, કારણ કે એવું તો અમેરિકામાં પહેલી જ ઘટના ઘટી હશે, કોઈ સીટ કાઢીને ગાડી વેચી હોય, થાય એવું કોઈ દી? સીટ આગલી કાઢી લે અને પછી ગાડી વેચે એનો ભાવ કેવો આવે? અને એવું કરે એને કોઈ ડાયો કે ગાંડો કે અમેરિકામાં? ગાંડો જ કે. પણ હવે આ ગાંડાની વનજારને શું કરો તમે? એને કાઢી લીધી સીટ, વેચી દીધી ગાડી ઓછા ભાવમાં, તો ઓછા ભાવમાં સીટ હજુ એને ઘેર છે, ઉપર ઠાકોરજી પધરાઈને બેહાડ રાખ્યા છે ઘરમાં. કેમ ભગત આવું કર્યું? અમને નહોતી ખબર. તો કે બસ આ સીટ ઉપર ગુરુજી બેઠા છે, સંતો ઘણી વખત બેઠા છે, એટલે અમે યાદગીરી અંદર ઘરમાં રાખી છે. હવે એનો અર્થ એવો નથી કે બધાએ ગાડીઓ વેચો એટલે અમને ગુરુજીને સંતોને બેડે એટલે સીટો કાઢી કાઢીને ઘરમાં રાખો, એવો કોઈ આ દ્રષ્ટાંત આપીને એવો કોઈ અભિપ્રાય નથી, એવું ગાંડ પણ કરાય પણ નહીં. જેટલું આપણને એને કઈ દ્રષ્ટિથી રાખ્યું હશે, એને શું વિચાર્યું હશે, ઘણી વખત શું હોય, જે દ્રષ્ટાંત અમે આપીએ ને એટલે બીજા વિચારે કે આવું કર, એવું ના હોય, કોઈનું જોઈન કરવા ના મંડાય, એને કઈ ભાવનાથી કર્યું છે, એની પાસે કયો દ્રષ્ટિકોણ છે, જ્યાં સુધી આપણામાં કેળવાયો નથી ત્યાં સુધી આપણે કરીએ ને તો એ ગાંડા ગણીએ એવું છે. માટે એવું એનો અર્થ એવો નથી, આ મેં દ્રષ્ટાંત દીધું એનો અર્થ એ નથી કે આવે ઘેર ઘેર જેમ પેલા અન્નકૂટ થાય એમ ઘેર ઘેર ગાડીઓની સીટો ભેગી કરતો, ગાડીઓ જેટલી નીકળે કે એક વાર ગુરુજીને સંતો બેઠા હોય કાઢી કાઢીને ભેગી કરો, તો રૂમો ભરાઈ જાય એનાથી, તો એવું નથી. એનું દ્રષ્ટાંત દીધું એની પાછળનો અભિપ્રાય સમજવાનો છે કે એની દ્રષ્ટિકોણ, એની દ્રષ્ટિ એ પ્રકારની કેળવાઈ હશે એટલે એને એવું કર્યું, પણ એને કર્યું એ ખોટું કર્યું એવું જે કહેવું એ ગુનો છે. મારી વાતનું તાત્પર્ય એ છે કે એને કર્યું એ ખોટું છે એવું નહીં. આ કળિયુગની અંદર પણ આ દેશમાં એની બહુ ઊંચી ભાવના કહેવાય, આમ તો નરસિંહ મહેતા જેવું ગાંડ પણ કહેવાય, પણ આપણાથી ના થાય પણ જબરો વિચાર કહેવાય, બસ આટલું જ એની પાછળ કહેવાય, બીજું કાંઈ ના કરે. એવું કરાય નહીં, હા આપણે એવા થઈ ગયા હોય તો કરાય, એવું કરાય નહીં, અને
એને કર્યું છે તેને ખોટું કર્યું છે એવું કહેવાય પણ નહીં. એની ભાવના છે. એને રોજ એ જોઈને ભગવાનને ગુરુજીને સંતો યાદ આવે છે, ઘરમાં રાખ્યું છે, રાખે એની ભાવના. એને ત્યાં સંબંધીઓ આવતા છે, ઘણા પૂછતા છે કે આ શું છે, કેમ સીટ કાઢી લીધી છે. તે એમ જ કહે કે આ તો અમારા ગુરુજીની પ્રસાદીની છે, સંતોની પ્રસાદીની છે, એટલે અમને રોજ યાદ કરવા માટે. એવું છે, ઘણા એના ઘરની અંદર જ્યાં ગુરુજી ઠાકોરજી જમાડ્યા હોય એમના ઘરમાં બેસીને, તો ત્યાં આગળ એક આસન પાથરી રાખે, એ લાદી ઉપર પગ નહીં મૂકવાનો કોઈ, ત્યાં કોઈ બેહવાનું નહીં, ત્યાંથી પસાર નહીં થવાનું. એની ભાવના છે, ધન્યવાદ છે અને કરોડો વંદન છે, એની સમજણ છે એ પ્રકારની. પણ પછી બધા જે જોઈ જોઈને કરવા માંડે, અથવા તો ના કરે ખોટું, કરે સાચું એવું પણ નહીં. મહિમાની વસ્તુ એવી છે, દરેકનું લેવલ જુદું જુદું હોય. કોઈ કરે છે એટલે સાચો છે, નથી કરતો તે ખોટો છે, એની આરે નથી મતલબ. પણ કોઈ કરે છે એ વાસ્તવિક ખોટું છે એવું જે પોતે નથી કરી શકતો અથવા પોતે નથી સમજી શક્યો એ લેવલથી, એ જે કરી દેવું એ ખોટું છે, વાત ત્યાં જઈને અટકે છે. કોણ કેટલું કેવી રીતે શું કરે છે અને કેટલો મહિમાનું લેવલ હોય જુદું છે. આપણું એ અંગ હોય, આપણું અંગ ઘણી વખત ન પણ હોય, દરેકના અંગ જુદા જુદા હોય. ઘણાને કથા વાર્તાનું અંગ હોય, ઘણાને સારું રસોડાની અંદર સેવા કરવાનું અંગ હોય, તો કોઈ અંગ ખોટું નથી. પછી કોઈનું અંગ જોઈને આપણે મંડી પડીએ કે એવું, તોય ખોટું, કારણ કે આપણું અંગ હોય નહીં એટલે એમાં સુખ આવે જ નહીં, એ બે દીમાં આપણે ઢીલા પડવાના. એના કરતાં જે આપણું અંગ હોય, જેમાં આપણું જેટલી દ્રષ્ટિ ભૂખતી હોય એમાં જવું. પણ સમજવાનું છે એ કે બાજોડ ઉપર સંતોન બેસાડે છે પથ્થર લઈને, પણ એ ખોટું નથી, શાસ્ત્ર પ્રમાણે બિલકુલ ખોટું નથી. એ તો કાંઈ નથી, જમીન છે ને બાજોડ છે, બે હરખી જ વસ્તુ છે એવું. પણ દુનિયાની અંદર આ વાતને સમજવાવાળા અને વાંચવાવાળા જ ઓછા છે, કારણ કે મોટે ભાગે અણહમજો ને અજ્ઞાની લોકો એની પાસેથી પાંચ વાત સાંભળીને ચાલવાવાળા ઝાઝા ભાગના ગેટા જેવા જીવ ઝાઝા છે. શાસ્ત્રના શબ્દને પકડી, શાસ્ત્રના શબ્દને વાંચી, શાસ્ત્રમાંથી બરાબર પૂર્વાપરનો સંબંધ સમજી અને પછી જો ચાલે તો કોઈ દિવસ એને એવું થાય નહીં. બધાએ સંતોને પાર્ષદોને વસ્ત્ર ઓઢાડ્યા, યથા યોગ્ય રીતે પૂજા કરી. શ્રી હરે પેરસે સૂતર ફેની, મજા પડી ગઈ લો, મોઢામાં મૂકીને ઓગળી જાય. શ્રી હરે પેરસે સૂતર ફેની, સંત સબહે પ્રેમ કરલેની. મહારાજને કહી અમને આવા દેજો. નારાયણ નામ કી ધૂન લગાયે, નારાયણ નામ કી ધૂન લગાયે, ભોજન જીહા લગ પીરસ રહાયે, ભોજન જીહા લગ પીરસ રહાયે. સંતોની પંક્તિ થઈ છે. સંતોની પંક્તિના તમે દર્શન કર્યા હોય, સંતો વસ્તુ પીરસાવાની શરૂ થાય ત્યારથી ધૂન બોલે અને બધાને આખી પંક્તિમાં બધું પીરસાઈ જાય, પછી શ્રી વાસુદેવ વિમલામ પછી શ્લોક બોલે, અથવા પ્રભુતવ મૂર્તિ વિનોદકારી શ્લોક બોલે, અંજલિ નાખે પથ્થરમાં અને પછી ગ્રાસે ગ્રાસે મહારાજને સંભાળતા જમે. આ સંતોની રીત, ધૂન બોલાય જ્યાં સુધી પીરસાય ત્યાં સુધી. મહારાજે સંતોને સૂતર ફેની પીરસી, બધા સંતોએ પ્રેમથી લીધી. જ્યાં સુધી પંગતમાં ભોજન પીરસાતા હતા ત્યાં સુધી સૌએ નારાયણ નામની ધૂન બોલી. બુફે સિસ્ટમ નહીં, જેના હાથમાં ડીસાઈ ચાલુ કરતો, એવું નહીં કે જેની ડીસાઈ એ ચાલુ કરતો. બધાને પીરસાઈ જાય ત્યાર પછી જે બોલાય શ્લોક બોલાય અને પછી બધા સંતો મોઢાની અંદર મૂકે. એમને મારા પથ્થરમાં આવી ગયું એટલે આપણે આ ચાલુ કરી દો, એવું નહીં, બધાને પીરસાઈ જાય પછી. આવી સંતોની રીત એ સમયે હતી, આજે પણ છે. તમે નજીકથી જ્યારે દર્શન પંક્તિના કરતા હશો, કર્યા હશે ત્યારે તમને દર્શન થતા હશે. જુદે જુદે દરે ભોજન જે તે, ગિનત સોપાર ન આવત તે, પેરસી રહે ભોજન જે વારા,
વાસુદેવ હરિ કિન ઉચ્ચારા. આ સંપ્રદાયમાં બે હરે જબરી, એક સ્વામિનારાયણ અરે, સ્વામિનારાયણ અરે એટલે કથા. ભેગા થઈ જાઓ સ્વામિનારાયણ અરે એટલે કથા, અને પછી વાસુદેવ અરે એટલે પત્તર. વાસુદેવ અરે એટલે થાળી લેવાની, અને સ્વામિનારાયણ અરે એટલે માળા લેવાની. આ બે હરે શ્રીજી મહારાજને, શ્રીજી મહારાજની છે આ બે હરે આપેલી. સ્વામિનારાયણ અરે એ મહારાજની આપેલી છે, અને વાસુદેવ અરે એ મહારાજની આપેલી છે. જુદા જુદા ભોજન પીરસ્યા હતા, એનો ગણવાથી પાર આવે એમ ન હતું. જ્યારે બધા ભોજન પીરસાઈ રહ્યા ત્યારે શ્રી હરિ વાસુદેવ અરે આમ ઊંચેથી બોલ્યા. સંતોએ બધા ભોજન એક પાત્રમાં લીધા. વાટકીઓ તો હતી નહીં, અલગ અલગ બધી ડીશ હતી નહીં, પત્તર હતું, અને સંતોને પત્તર જ હોય. કેમ દાદા તમારે કેવું? બે મિક્સ પત્તરે ખરું ને? દાદા તો પેપર નેપકિન મૂકે બાજુમાં, ડીશના પાંચ ખાનામાં ઘટે પેપર નેપકિન પર જાય. પછી બાઉલ હોય, પછી પાપડા બાજુ હોય, અન્નકૂટ ભર્યો હોય. હા દાદા, અને અમારે તો પત્તર, જે નાખો એ એકમાં નાખો, વાંધો નહીં દાદા. એટલું જમાડીને સેવા કરવાવાળા કોણ છે? પત્તરે દાદા બે મિક્સ રાખે, સાંખ્યયોગ વર્તમાન છે ને, સાંખ્યયોગ વર્તમાન એટલે તમારે બે મિક્સ જ રાખવું પડે. એકલું સાંખ્ય હોય તો જ, બાકી તો સાંખ્યયોગ વર્તમાનમાં બે મિક્સ, સાંજે પત્તર અને બપોરે ડીશ, સાંજે લાકડા અને પત્તર રાખે. જુદા જુદા ભોજન પીરસ્યા હતા, ગણવાથી પાર આવે નહીં. સંતોએ બધા ભોજન એક પાત્રમાં લીધા, જુદા જુદા રસને એક કરી દીધા. અલગ અલગ અનંત આકાર હતા, એ બધા મેળવી દેવાથી એક રૂપ થઈ ગયા. બધું ભોજન ભેગું કરી નાખ્યું. સબ ભોજન એક પાત્ર મેલીને, જુદે જુદે રસ એક હિકીને, અનંત રૂપ એક ભય રૂપા, જલ ડારે તબ ભય અનુપા, જલ ડારે તબ ભય અનુપા. બધા ભોજન એકરૂપ થઈ ગયા, તેમાં પાણી નાખવાથી તે ભોજન અનુપમ થઈ ગયા. બધું ભેગું કર્યું, પાછું ઉપર પાણી નાખ્યું, કેટલું સરસ ભોજન થાય બોલો. સંતોની તે ભોજન કરવાની રીત જોઈને પૂરજનોને અપાર આશ્ચર્ય થયું. આમ રસાસ્વાદમાં પ્રેમ તજી દેવો તે સામાન્ય જીવથી કેમ બની શકે? સામાન્ય જીવથી ન જ બની શકે. સામાન્ય જીવ આવી રીતે કરી શકે નહીં, આવી રીતે રહી શકે નહીં. જે ગણવાથી પણ પાર આવે નહીં એટલા જુદા જુદા પ્રકારના ભોજનો તૈયાર કર્યા, તેનો તો સ્વાદ જ લેવાનો હોય છે. સ્વાદ વિના તેમાં બીજો સાર શું હોય છે? ભોજનમાં શું લેવાનું? સ્વાદ લેવાનો, બાકી તો કચરો થઈને બહાર. જેટલું જમો એટલું તો કાંઈ પચતું નથી. શરીરને જરૂર તો થોડુંક છે, જાજુ છે નહીં. તો જાજુ જમવાની અંદર લે છે શું વ્યક્તિ? સ્વાદ લે છે, બાકી તો ઓલો કચરો થઈને બહાર નીકળે. કચરો કેટલો કેટલો બધો નીકળે, કારણ કે વધારાનો જ માલ છે. આને જરૂર કેટલું પડે? આને થોડુંક જ જરૂર પડે, કારણ કે જાજુ જરૂર ના પડે. એક એક ગ્લાસ દૂધને એક કેળું જમે ને કોઈ, એક ગ્લાસ દૂધને એક કેળું સંપૂર્ણ આહાર છે. આ બધા ચટાકા ફટાકા આપણા છે ને, બધા ખોટા છે, ફેલ છે. પણ હવે આપણે ભગવાનનો પ્રસાદ છે, વાંધો નહીં. ભગવાનનો પ્રસાદ જમીન આપણે તો બધી રીતે બધું સાનુકૂળ, આપણે એવું કેમનું હાલે? દૂધને કેળું કેટલા દિવસ હાલે? પણ સંપૂર્ણ આહાર એક કેળું અને એક દૂધનો ગ્લાસ, કશું થાય નહીં આ શરીરને, આવું છે. પણ આ બે ઇંચની લૂલી એટલી સરસ આપી છે ભગવાને, એટલી સરસ આપી છે. ડબ્બાને ડબ્બા ઘી પી ગઈ, ડબ્બાને ડબ્બા મેસૂપ જમી ગઈ, ડબ્બાને ડબ્બા કેટલા ચણાના લોટના બેસનના ભજીયા પાડીને જમી ગઈ. મારા જ્યારે પડે ત્યારે લૂલી એમ કે ગરમ ગરમ હોય તો આવા દો, આવા દો. અત્યારે તો પેટ ભરાઈ ગયું, પણ મૂકી રાખો ને હમણાં બે કલાક પછી, હમણાં છે ને થોડો ચાલી લઉં. જમવા માટે માણસ શું કરે છે?
કે 12 વાગ્યા છે, હમણાં પેટ ફૂલ થઈ ગયું પણ મૂકી રાખો, હમણાં થોડું વોકિંગ કરું ને એટલે થોડું પેટ હળવું થાય ને એટલે આવું છું પછી, હા ને મૂકી રાખજો. પેટ ભરવા માટે નહીં, શું લેવાનું છે અંદરથી? સ્વાદ લેવાનો છે, રખે રહી ના જાય, મૂકી રાખજો. આટલું જ છે, હવે આમાં હું પણ આમાં આવશે ના, પણ એટલું મૂકી રાખો ને હમણાં આવું છું 2 કલાકમાં, ચાલીને આવું, વોકિંગ કરું, કસરત કરી આવવાની, જઈને છેવટે કસરત કરી આવે, પણ જમ્યા વિના રહી શકે નહીં, આવું છે. ત્યારે આપણે તો મોટા મોટું, એ મોટા પુરુષો કે ને એ આપણું નિસ્વાદી વર્તમાન, મોટા પુરુષોએ એક આપ્યું, ભગવાનને ધરાવેલું હોય જમવું, બીજું કાંઈ જમવું નહીં, તમારે બીજું કાંઈ જાજુ કરવાની જરૂર નથી, આટલું જ, ભગવાનને જે ધરાવાય એ જમો, ભગવાનને ના ધરાવાય ના જમો, આટલી મોટાની આજ્ઞા એ પાડી એટલે બધું પડી ગયું. જે ગણવાથી પણ પાર આવે નહીં એટલા જુદા ભોજનો તૈયાર કર્યા, એનો સ્વાદ જ લેવાનો હોય, સ્વાદ વિના તેમાં બીજો સાર શું હોય, તે બધું દેખીને પૂરજનો પરસ્પર બોલતા હતા. સંતો હરેક કોળીઓ સ્વામિનારાયણ આવું નામ બોલીને જમતા હતા. જેને જેટલો આહાર હોય તે પ્રમાણે પીરસાતું ભોજન સંતો લેતા. એવું નહીં કે આ સંતે એક લાડુ લીધો એટલે આ એક જ લે એવું નહીં, દરેકનો ખોરાક જુદો જુદો હોય, જેનો જેવો આહાર હતો એ પ્રમાણે એ લેતા, પણ મનગમતું ભોજન ફરીને માંગતા નહીં. આ મોટા મોટી રીત. સંતો શું કરતા, જે પીરસાતું એમાં મનગમતું જે હતું ને એ ભોજન ફરી માંગતા નહીં. અને આપણે શું ફરી માંગીએ? ગમતું જ માંગીએ. આ તો અમારે શીખવાનું છે, હા, આ તો સાધુની રીત છે ને, તમારે શીખવાનું આવે તમારે શીખવાનું, આ અમારે શીખવા જેવું આવ્યું. બોલો, મન ગમતું નહીં માગવાનું ફરી. એક વખત આવી ગયું, કંઈ વાંધો નહીં, હવે બીજી વખત નહીં. પણ આપણે તો પહેલેથી જ બીજું જે નથી જોતું એ ઓછું જ લઈને બેસીએ, એટલે જે મન ગમતું હોય ને એ કંઈ વધારે મને એ આપજો, ઓલું રહેવા દો. પાછું બીજી વખત આવે ને તો ઓલું મન ગમતું હોય ને એ જ આપો ને, ઓલું રહેવા દો ને, એ તો પછી રોજ જમવાનું છે ને. પણ મન ગમતું હોય એ માગીએ. આ સંતોની રીત કેવી, જો શીખવા જેવી છે. જેવત જેવત હી ભોજન એકા, છાંડત નહીં એસે હી વિવેકા, જેવત પરસ્પર વાતન કરહે, જીહા લગ સો જેવ કે રહી, જીહા લગ સો જેવ કે રહી. જમતા જમતા ક્યારેય એક પણ ભોજનને પડતું મૂકતા નહીં, એ તો નિયમ આપણે કેળવવો જ જોઈએ. અમે સંતો હોઈએ કે આપ ગ્રહસ્થ હો, અનાજને પડતું આપણે મૂકી રાખીએ થાળીમાં, એ બ્રહ્મનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. ઘણા લોકો ભૂખ્યા હોય છે, એને ખાવા મળતું નથી, આપણે ઢગલા બંધ નાખી દઈએ, એઠું રાખીએ, એ ટેવ આપણા માટે ખરાબ કહેવાય. માટે જોઈતું હોય એટલું લેવું, જેટલું જરૂર હોય એટલું લેવું, અને વધ્યું હોય તો એને કોઈકને દેવું, પણ નાખી ના દેવું. સંતો ભોજનને પડતું મૂકતા નહીં, ઘણાને તો એટલું બધું પડતું મૂકવાની ટેવ હોય, આ ના ભાવ્યું રાખી મૂકો, આ ના ભાવ્યું રાખી મૂકો, નાખી દો. આજે આ તો સંતોની રીત ચાલે છે, પણ વિષયાંતર કરવું પડે તમને સમજાવવા. આજે લગ્ન પ્રસંગો હોય, 1500-2000ની ડીશો હોય, 75-80 પ્રકારની આઈટમો બનાવતા હોય, મોટપ વધારવા કે બીજું કંઈ? આ દુનિયામાં કંઈક પોતાની મોટપ બતાવવા માટે જ કે બીજું કંઈક સાર છે એમાં? કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ વિચારે કોઈ દી કોઈ 50 આઈટમ જમી શકતો હશે? તમે ગમે એટલા શક્તિવાળા હો ખાવાની અંદર, તો ગમે એવો મહાકાબેલ ખાવાવાળો લઈ આવો ને તો 10-12-15 આઈટમ બહુ થઈ ગઈ. બહુ સારું દેખાડવું હોય તો 15, બાકી સારી રીતે જમાડે 2 કઠોળ કરો, 2 શાક કરો, પૂરી રોટલી કરો, 2 ફરસાન કરો, 2 મિષ્ટાન કરો, અને પુલાવ કઢી કરો, ભાત દાળ કરો, પાપડ મૂકો, પતી જાય. આટલામાં તો બધી ડીશ પૂરી થઈ જાય, હારા મારું માણસ જમી લે. પણ 75-80 પ્રકારના નખરા કરવાની કોઈ જરૂર ખરી? કેટલો બગાડ. અમે તો ક્યાંય ગયા નથી, અમે તો ક્યાંય જવાના નથી, પણ જે લોકો ન્યા જઈને આવે છે ને એ વાત કરે ને, તમારા જેવા ભક્તો એનાથી ખબર પડે. ડીશોની ડીશો
અધૂરી ને અધૂરી આમ સેટ ટેસ્ટ કરે જવા દો, સેટ ટેસ્ટ કરે જવા દો, સેટ ટેસ્ટ કરે જવા દો. કેટલાક ગરીબો રોડ ઉપર હુવે છે, ઓઢવા માટે ધાબળો નથી, પહેરવા કપડાં નથી, ખાવા માટે અનાજ નથી, અને 2-2 હજારની ડીશો ગમે તેમ આપણી મોટપ વધારવા સત્સંગના હરિભક્તો સાવધાન. તમારી પાસે જે રૂપિયા છે એ દુનિયામાં તમારી મોટપ વધારવા માટે નથી. સમાજને અનુરૂપ તમે ચોક્કસ રહો, તમે જે સ્ટેટસમાં રહેતા હો એને અનુરૂપ ચોક્કસ રહો. પરંતુ એવું ના કરશો, મહેરબાની કરીને એવું ના કરતા, એવું ન થવા દેતા. તમારા દીકરા દીકરી હોય તો પણ એને સમજાવજો કે આવા પૈસા આવી રીતે ખોટી જગ્યાએ વાપરવા, એની જગ્યાએ કોઈ ગરીબ માટે વાપરીએ તો, ગરીબ માટે વાપરીએ તો. 2-2 હજારની ડીશો, 3-3 હજારની ડીશો એના ખર્ચા કરીને શું કામ છે? એના કરતાં સાત્વિક, સારી રીતે બધા જમી શકે, બધાને આનંદ થાય એવી 10-12 આઈટમો બનાવો. તમારે ત્યાં પ્રસંગ છે, સારામાં સારું બનાવો, મોંઘામાં મોંઘું બનાવો. પણ ફેલ કરીને પૈસાનો બરબાદી થાય, અનાજની બરબાદી થાય. કેટલા બિચારા ભૂખને માટે આ પૃથ્વી પર હજારોની સંખ્યામાં લોકો રોજ મરે છે, અને આપણે ફેલ કરીને ડીશોને નાખી દઈએ, નખાવી દઈએ, અને કેવળ વાહ વાહ દુનિયામાં બસ. સાવધાન, આની અંદર પુરુષો કરતાં પણ બહેનોને ઘણી વખત જાજો શોખ હોય છે કે મારા દીકરાનું લગ્ન છે, મારી બહેનને ત્યાં આવવું હતું તો મારે ઘેર આવવું થાય. માતાઓને બે હાથ જોડીને કોઈ દિવસ પુરુષને આગ્રહ ન કરશો ખોટા ખર્ચા કરવા, કોઈ દી ના કરશો. આ દુનિયાની મોટપ બતાવવા મહેનત જ ના કરશો. આ દુનિયાની મોટપમાં કશો માલ જ નથી, માલ જ નથી. ખોટા ખર્ચાઓ કરવા એના કરતાં એટલા રૂપિયા બચાવી કોઈ ગરીબની આંતરડીઓ ઠારીએ, કેટલું સુખ આવે. તમે વિચારો, 2000ની ડીશ ખર્ચવાવાળો માની અને અહંકારી વ્યક્તિ 500 રૂપિયાની અંદર સારી રીતે બધાને જમાડી શકે એવું કરી શકે, 500 રૂપિયાની ડીશ બનાવીને 1500 રૂપિયામાંથી કેટલા ભૂખ્યા ગરીબોને જમાડે, ભગવાન પણ રાજી થાય, સાધુ પણ રાજી થાય, એનો પ્રસંગ પણ શોભે, અને ઓલા ગરીબોના આશીર્વાદ મળે ને એનું બહુ મોટું કામ થાય. બ્રાહ્મણોને જમાડે, સાધુઓને જમાડે, કોઈ ઠંડી લાગતી હોય ને ધાબળાઓ ઓઢાડે, ભગવાનના મંદિરમાં દાન કરે, ભગવાનને અર્થે કંઈક કરે, તો કંઈક એનું લેખે લાગે. ઓલું બધું ગટરમાં જાય, કશું જ કામનું નહીં, કોઈના કામનું નહીં. કેટલી સંસ્થાઓ એવી છે, કેટલીક સંસ્થાઓ ભારતમાં એવી છે કે આવી આવી ડીશો નાખી દીધેલી હોય ને એમાંથી ભેગું કરી કરીને ગરીબોમાં વહેંચવા જાય છે, લોકો ગરીબોમાં વહેંચવા જાય છે. તે શું આ તવંગરો, આવા ફાટેલા તવંગરો તમારો એઠવાડો ગરીબોને ખવડાવવાનો? એના કરતાં તમારે નથી જોતું તો શા માટે રૂપિયા બગાડો છો? એમાંથી કાઢી તમે પહેલેથી જ નથી જોતું એ રહેવા દો ને, ગરીબોને વેચો, એ બરાબર છે, એ બરાબર કહેવાય. પણ થોડું એઠું ખાધેલું બધું ડીશો નાખીને એમાંથી પેલી સંસ્થાઓ આવીને વીની વીનીને ભેગું કરે અને ગરીબોને ખવડાવવા જાય. પાછા આમાંને પરોપકાર કર્યો, અમે તો એઠું વધ્યું હતું એમાંથી ગરીબોને જમાડ્યા, એઠું વધ્યું હતું. આ ભાઈ પરોપકારી છે, આ બધું દૂષણ છે. તમારામાં આવું ન હોય મને ખબર છે, પરંતુ પ્રસંગોપાત ચેતવવા, આત્માને જગાડવા એ સાધુ તરીકે અમારી સંતોની ફરજ છે, એટલે કહીએ છે. કદાચ અમે આવું સાંભળીએ ને કે કોઈક જગ્યાએ કોક અમારા યોગમાં છે ને એને આવું કર્યું, તો ઓછી કે માથું મૂકીને રોવું આવે, રોવું આવે કે આટલી કથા વાર્તા સાંભળ્યા પછી પણ, અથવા તો આ યોગમાં આવ્યા પછી પણ, આવા મહારાજને, આવા ગુરુજીને, આવા સાધુના યોગમાં આવ્યા પછી પણ આને કેમ આ લોકની મોટપને, આ લોકના અહંકારે બાંધ્યા હશે આવું થાય. માટે ભલા થઈને ક્યાંય ભૂલા ન પડીએ. અને આપણને આપેલું છે, ભગવાનનું છે, ભગવાનને અર્થે છે, સત્સંગને અર્થે છે, કોઈ ગરીબને અર્થે છે, કોઈ કન્યા રૂપિયાના બાને પરની ન શકતી હોય કન્યાદાનની સેવા માટે છે, કોઈ વિધવાઓની સેવા માટે છે, કોઈ સૈનિકોની સેવા માટે છે, કોઈ દેશની સેવા માટે છે, નહીં ફેલ ફતુરો કરવા માટે. આનું હંમેશને માટે, એમાં યુવાનો જો કથા સાંભળતા હોય તો યુવાનો સાવધાન, તમે તમારા મા બાપને એવા પરવશ ના કરશો કે તમે કોઈ બીજા તમારા ફ્રેન્ડને જોયા, એનું બધું જોયું અને એની અયાશીઓ જોઈ તમે તમારા મા બાપ સત્સંગી હોય એનું થોડું સાંભળજો.
એને તમે એવું પરાણે ન કરાવતા કે તમે આવા ખર્ચા કરો ને આમ કરો, અમે કમાઈને અમે લાવવાના છે, અમારા માથે છે, આવું ન કરાવતા. ભોજન બિલકુલ નાખી દેવું એ બહુ મોટું પાપ છે. અન્ન છે એ બ્રહ્મનું સ્વરૂપ છે, પ્રાણ છે, અન્ન છે તો પ્રાણ છે. અન્ન નાખવું એટલે પ્રાણ નાખી દેવા, એ કેટલું મોટું પાપ છે, બહુ મોટું પાપ છે. માટે ભગવાનના ભક્તો અહીં સાવધાન બને. એકબીજાનું એઠું કોઈ જ્યાં સુધી જમતા હોય ત્યાં સુધી પરસ્પર વાતો કરતા નહીં, અને એકબીજાનું એઠું કોઈને આપતા નહીં. એઠું લેવું દેવું તે અનાચાર છે એમ તેઓ જાણતા, પાણી પીવાનું પાત્ર ક્યારેય મોઢે માંડતા નહીં. સંતો ક્યારેય પણ જમાડતા જમાડતા વાતો ના કરતા, જમાડતા જમાડતા મહારાજની સ્મૃતિ કરતા હોય, મહારાજના શ્લોક બોલતા હોય. હા, ક્યારેક કોઈ પ્રસંગોપાત કોઈ ભક્ત આવીને બેઠા છે ને એને કંઈક પૂછવું છે, એને કંઈક કહેવું છે, પ્રસંગોપાત કીધું લીધું એ વાત આખી નોખી છે. પરંતુ જેમ પેલા લગ્નના પ્રસંગોની અંદર બધા ભેગા થઈને હા હા ઠઠ્ઠા મસ્કરી કરીને જેમ તેમ જગતની વાતો કરીને જમતા હોય, એમ નહીં પાછા સંતો કંઈ મૂંગા મોઢે નહીં બોલતા હતા. બ્રહ્માનંદ સ્વામી બોલતા હતા, મહારાજ આ નિત્યાનંદ છે ને બોખો છે, કે લાડુ મને આપે એમ રમૂજે કરતા હતા. પણ એ સંતોની રમૂજ, એ સંતોનું બોલવું ચાલવું બેસવું ઉઠવું એ બધું ભગવાનમય રહેતું હતું. જગતની વાતો કરતા કરતા એ સંતો નહોતા જમતા, એમ અહીં કહેવાનો અર્થ છે. સત્સંગ સંબંધી વાતો કરતા, સત્સંગની અંદર ભગવાનની સ્મૃતિ રાખી કોળીએ કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ દઈને જમતા. પંગતમાં નાના મોટા જે બધા સંતો બેઠા હતા, કોઈ એઠું એકાબીજાને આપતા નહીં, પોતાને પીધા વધેલું પીતા વધેલું પાણી પાણી પીવાનું પાત્ર ક્યારે મોઢે માંડતા નહીં, તુંબડાથી ઊંચેથી પાણી પીવે સંતો. કોઈ દિવસ અમને ત્યાગ આશ્રમમાં ખબર નથી કે પાણી અમે કોઈ દી મોઢે માંડીને પીધું હોય. ત્યાગ આશ્રમમાં અમે સંતો આવીએ સાધુ થવા, તે દિવસ તે અમે ઊંચા મોઢે જ પાણી પીધું હોય. કોઈ દિવસ મોઢે આમ માંડીને પાણી પીધું હોય એવું ત્યાગ આશ્રમમાં પગ મૂક્યો તે દિવસથી કોઈને ખબર જ ના હોય. આવું છે, જમાડવા બેઠા હોય તો જમનો હાથ એક જ એઠો થાય, ડાબો હાથનું પાણીનું પાત્ર હોય એ ઓલું પથ્થર હોય એનાથી દૂર હોય, અને એ ફક્ત જળ ધરાવવા જ કામ લાગે ને એ આ ચોખ્ખો હોય, એઠો ના થાય. જમનો હાથ એકલો જ એઠો થાય. ઘણા તો રોટલીને બધું જમતા બે હાથે આમ, ગૃહસ્થાશ્રમમાં ઘણા ઘણા છોકરા હરિભક્તો જમતા હોય ને આમ, આમ ડાબા હાથે રોટલી પકડે ને જમણા હાથે આમ તોડે, જેને રબર ખેંચવાનું હોય. જમાડવાની પણ રીત છે, એકલી સંતોની નહીં, તમારે શીખવું પડે. જમનો હાથ એકલો એઠો કરાય, ડાબા હાથને પવિત્ર રખાય, ચોખ્ખો રખાય, ખોડામાં આમ રખાય. કાંઈ જોઈતું હોય કદાચ તો તમે ડાઇનિંગ ટેબલ પર મૂક્યું હોય તો એ તમારો ડાબો હાથ ચોખ્ખો હોય, એ એઠો ના કર્યો હોય, પાણી સીધું મોઢે ના માંડ્યું હોય, ડાબા હાથે ઊંચેથી પીધું હોય તો ડાબો હાથ ચોખ્ખો છે. તમે કોઈ વસ્તુ જોતી હોય તો એ ડાબા હાથે લઈ શકો, પણ આમ કરી પેલું રબર ખેંચે એમ રોટલી જમતો હોય, સમજ્યા ને, અને બે હાથે બધું જ ભ્રમ સબ ભ્રમ બે હાથ ભ્રમ કરીને જમતો હોય, પછી પાછો આમ બધે અહીં બધે ફેરવે ને એનું એ હાથ લઈને આવે ને પેપર નેપકિનથી લૂંચી નાખે, હરખો ધોયોય ના હોય, અને પછી અમને આવીને અમારા ધોતીએ જય સ્વામિનારાયણ સ્વામી આખા પ્રસાદીના સ્વામી ઠેકથી આમ આમ સ્વામી જય સ્વામિનારાયણ ત્યાં આખા સ્વામી પ્રસાદીના થાય, બોલો નાવા જવું પડે સીધું. આવું બહુ થાય. ગૃહસ્થ આશ્રમમાં તો બહુ પવિત્રતા અપવિત્રતા એ અડવું ના અડવું એનું જ્ઞાન તો બહુ ઓછાને છે, જાજન છે જ નહીં કે એઠું ક્યાં મૂકવું ક્યાં ના અડવું. તમે ખબર સંતો પ્રસાદ ઉપર આપે તોય તમને કહે, ખાલી કે ગ્રોસરી બેગમાં રાંધેલું અનાજ ગ્રોસરી બેગમાં મૂકેલું છે ભાત દાળ, તોય તમને એમ કે તમે હાથમાં બેગ પકડીને હવે હેન્ડલ તમે કોણીથી ખોલજો, ડાયરેક્ટ ના અડતા. બોલો, અનાજ રાંધેલું હોય ત્યારે એઠું નથી તો એ પવિત્રતા એટલી રાખવી પડે, તો પછી જમેલું જ્યાં ત્યાં જેમ તેમ ગમે તે જગ્યાએ ડીશ ને ગમે તે જગ્યાએ પીધેલો પ્યાલો મૂકવાનો ને ગમે તે જગ્યાએ બિસ્કીટ અડધો ખાઈને મૂકી દેવાનો, ઘર કેટલું પવિત્ર થાય, તો જોરદાર થાય. હા, જ્યાં અડો ત્યાં નાહવું પડે એવું થઈ જાય. માટે થોડું ઘણું આવા બધા વિવેકો સંતો પાસેથી શીખવા, સંતો પાસે આવીને બેસો ત્યારે પૂછવું અને સમજવું અને કરવા મહેનત કરવી, નહીં તો તમારે તો શું નાના છોકરા મોટા કરવાના ને એ ક્યાં બધે અઘરું તો ખરું. હા, ગ્રહસ્થમાં તમારે કઠણ બહુ છે પવિત્રતા રાખવી, પણ છતાં પણ મોટા થઈ જાય પછી કરવું,
બાકી નાના છોકરાની અંદર પવિત્રતા ક્યાં? અમારા સંત નિવાસમાં નાના છોકરા આવે ને તે આમ થોડી એક વાર ના બેહાડે તો મોઢામાંથી પ્રસાદ બધો પડવાનો ચાલુ થાય, તે પોતા મરાવવા પડે આખા સંત નિવાસમાં. હમણાં એક ભગત આવ્યા તે ખબર નહીં જોબે મમરા લઈ ગયા છે ખાવાના, તે ખિસ્સામાં મમરા નાખ્યા હશે અને જોબે નાસ્તો આમ ફાકા કરતા હશે જે, તે અમને દંડવટ કરવા માંડ્યા ને તે દંડવટ કરે ને મમરા વેરાય. આખા સંત દિવસમાં પોતું મારવું પડ્યું બોલો. ન્યા આખા સંત દિવસમાં ન્યાથી મમરા વેરતા 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 ગયા, ત્યાં અમે જ્યાં ઠાકોરજી જમાડ્યા ન્યા મમરા વેર્યા, દાદરમાં મમરા, જ્યાં જોવો ને મમરા. પછી ખબર પડી કે આ ભગત જોબે છે ને મમરા લઈ ગયા છે. પાછા ભગત કે આ મમરા કેમ પડ્યા છે? ભાઈ તમારા જ પડે છે બાપા, પોતા મરાવા પડ્યા બધે, એમના દંડવટ ભારે પડી ગયા બોલો. આવું થાય એટલે આ બધું થોડું થોડું શીખવું પડે સંતો પાસેથી, થાય એટલું. પણ ભગવાનની સેવા તો તમારે પવિત્રતા રાખવી પડે. ભગવાનનો થાળ તો તમારે પવિત્રનો ચોખ્ખો રાખવો પડે. ભગવાનનો જે ધરાવવાનો થાળ હોય એ થાળ, વાડકી, ચમચી, થાળી એ કોઈ જગ્યાએ ક્યાંય તમારે પોતાના ઉપયોગમાં વપરાય નહીં એવું રાખવું પડે. એને તમે એક વખત એ બધું ભગવાનને થાળ ધરાયો, એ બધી વસ્તુ લઈ તમારો જે મેઇન પાત્રો કુકરમાં ભાત કર્યો હોય, દાળ કર્યો, એમાં બધું નાખી દો. એ બધું પ્રસાદીનું થઈ ગયું, થાળ ધોઈ નાખો, થાળને ધોઈને મૂકી દો. અને પછી એ પ્રસાદીનું છે એ બધાની ડીશમાં પીરસો અને એ જમાડો. એ પ્રસાદીનું થયું, એ પ્રસાદીનું થયું. પણ પછી ભગવાનને થાળ ધરાયો છે અને તમે સીધા દાળ ભાત લઈને જમવા માંડો કુકરને તપેલીમાંથી, ભગવાનનું પ્રસાદીનું થયું નહીં. ઠાકોરજીને આપણે બે હરખા, એ રાજાધિરાજ ને આ રાજાધિરાજ, કારણ કે આ ડાયરેક્ટ જમ્યો, ભગવાનને જમાડ્યા. ભગવાન એક બાજુ પર જમવા બેઠા છે, એક બાજુ પર ભગવાનને ગરમ ગરમ ભજીયા ધરાવી દીધા, ભગવાન જમે છે, અને આ બાજુ પર હવે આ રાજા બેઠા એટલે એને હવે ગરમા ગરમ ભજીયા જમવા હોય એટલે ત્યાંથી કડિયામથી ઉતરી ઉતરીને સીધા એને દે. આ બાજુ તો મહારાજ જમે છે પણ એ તો પ્રસાદીનું તો થયું નહીં. એ મહારાજ ને આય મહારાજ, બે મહારાજ ભેગા થયા, એવું નહીં. સ્વામી સેવક ભાવ તૂટવો ના જોઈએ. તમારે ગરમ ગરમ જમાડવું છે વાંધો નહીં, ભગવાન જમી રહે, પ્રસાદીનું એક વાસણમાં લઈ લો, એમાં ગરમ ગરમ નાખતા જાઓ, એ વાસણમાંથી પીરસતા જાઓ, એ બધું પ્રસાદીનું થયું કહેવાય. બહુ અઘરું છે આ તમારે, બહુ અઘરું. કારણ કે અમે તો એક બે દિવસ જ આમ પગ મૂકીએ ને ઘરમાં તમારે, અને પછી પાછા નીકળીએ એટલે અમે તમને બેઠતા ઉઠતા ખાતા પીતા આમ જોઈ લઈએ ને એટલે અમને અનુમાન થઈ જાય કે અહીં આ પ્રકારનું હશે. કારણ કે આ બધું રહે ક્યારે? સ્ત્રીઓને જો આ બધું મગજમાં ઉતરે તો રે, પુરુષ કેટલુંક રાખે? પુરુષ કેટલુંક રાખે? બહેનોને જો મગજમાં ઉતરે આવી રીતે કરાય, આવી રીતે પ્રસાદીનું કરીને જમાય, આવી રીતે જમાડાય, આવી રીતે આ ભગવાનની થાળી હોય ને પહેલાં ધોઈને મૂકી દેવી પડે, આપણી એઠી ડીશો ભેગી થાય સિંકમાં, ભગવાનનું રાંધવાના વાસણો ભેગા થાય, તપેલી રાંધવાની ભેગી થાય, કુકર એને ભેગું થાય ને આપણી એઠી ચમચીઓ એને ભેગી થાય, આવું ના કરાય. આવું બધું કાંઈક થોડું શીખે તો ખબર પડે પવિત્ર અપવિત્ર, નહીં તો બધું ભ્રમ, સબ ભ્રમ. સમજ્યા? ચરાચર જગત આખું ભ્રમ લાગે એવું છે. આ તો મેં તમને થોડુંક કહી દીધું પ્રસંગોપાત. થાય એટલું કરજો, શીખાય એટલું શીખજો, બાકી ભગવાન પર છોડજો. બધા જ સંતો જમી રહ્યા એમ જોયા પછી પોતાને પીતા વધેલું પાણી બીજા સંતને પીવા આપતા નહીં. ચોખ્ખું હોય પાણી તો પણ એ બીજા સંતને પીવા માટે ના આપતા, કે મેં પીધું પાણી એ પછી બીજાને ના આપે, એ બીજાને આપે તોય દોષ એમ કીધું. કારણ કે પ્રસાદીનું થઈ ગયું, તુંબડામાં પાણી પીધું, હવે પીધેલું બીજાને આપ્યું એટલે પ્રસાદીનું થયું. એટલે અંદર વિવેક રાખતા, કોઈ મોટા પુરુષ હોય, કોઈ મોટા સંત હોય તો એનું પ્રસાદીનું ચોક્કસ જમાય. એ તો મોટા સંતની પ્રસાદી લીધે બુદ્ધિ પવિત્ર થાય એમ પ્રથમનું 18 મૂકે છે, પ્રથમનું 18 મૂકે છે. મહાપુરુષાનંદ બ્રહ્મચારી આપણા સંપ્રદાયમાં થયા, બહુ મોટા સાધુ, અને મહાપુરુષ દાસજી તરીકે આ સંપ્રદાયમાં જૂનાગઢના જોગી તરીકે પ્રસિદ્ધ થયા મહાપુરુષ દાસજી સ્વામી, જેમના જીવનની આખી બુક બહાર પડેલી છે. એ પોતે બ્રાહ્મણ કુળમાં હતા, બ્રહ્મચારીની દીક્ષા એમની પાસે હતી. થયું એવું કે એમને ગુણાતીતાનો છે એનો પ્રસાદ જોતો હતો. હવે સ્વામી સાધુ, સ્વામી હતા તો બ્રાહ્મણ જ પણ સાધુની દીક્ષા લીધેલી, અને મહાપુરુષાનંદ બ્રહ્મચારી એ તો બ્રહ્મચારી હતા એટલે સાધુની દીક્ષા કરતાં બ્રહ્મચારીની દીક્ષા ઊંચી. બ્રહ્મચારીના હાથનું સાધુ જમી શકે રાંધેલું,
પણ સાધુના હાથનું બ્રહ્મચારી ન જમી શકે. હમણાં જ શિક્ષાવતરી ભાષ્યની કથા દરમિયાન ગુરુજી આ બધા ઉલ્લેખો કર્યા હતા. હવે થયું એવું કે મહાપુરુષાનંદ સ્વામીને એમ થયા કરે કે આ એક તો મેં ક્યાં બ્રહ્મચારીની દીક્ષા લીધી, મેં જો આ દીક્ષા ના લીધી હોત ને સાધુની લીધી હોત તો મને ગોપાળન સ્વામી ગુણાનંદ સ્વામીનો પ્રસાદ તો મળત. બહુ સમર્થ સાધુ થયા મહાપુરુષદાજી સ્વામી, એટલે બહુ સમર્થ સાધુ. જૂનાગઢના જોગી એના ચરિત્રોનું પુસ્તક મળે છે, ચરિત્રો એ તમે સાંભળો ને તો એ લાગે કે ઓહો આવડા મોટા પુરુષ, ભગવાનના ધામમાંથી આવેલા, માર્કંડે મુનિનો અવતાર કહેવાતા એવા મહાપુરુષાનંદ બ્રહ્મચારી અને ગુણાધીતાનંદ સ્વામીનો પ્રસાદ જોતો તો સ્વામી કે તમારી બ્રહ્મચારીની દીક્ષા છે, તમારે દર્શન કરી લેવા, હાકરની પ્રસાદી લેવી. તો કે ના ના સ્વામી, તમે કંઈક ખાધું પીધું હોય ને એવી પ્રસાદી જોઈએ છે. ગુણાનંદ સ્વામી કે એવી પ્રસાદી મળતી હશે તમને, તમે બ્રહ્મચારી છો, અમારે કેવી રીતે દેવાય તમને, વર્ણાશ્રમનો ધર્મ મહારાજને પાળવો ગમે છે. એક દિવસ સ્વામી ગુણાધીતાનંદ સ્વામી ઊભા થઈને ગયા ને તો તુમડામાં પાણી વધેલું, તે મહાપુરુષાનંદ બ્રહ્મચારીએ બધા સાધુઓને બધો સમાજ જોવે ને એમ તુમડું લઈને પાણી પી ગયા, એ તુમડાનું પાણી પી ગયા. એ તુમડાનું પાણી પીધું એટલે બધો સમાજ પછી કે એ મહાપુરુષાનંદ તે ક્યાં સાધુના તુમડાનું પાણી પીધું, દીક્ષા ઉતરી ગઈ કે બ્રહ્મચારીની તમારી? મહાપુરુષાનંદ બ્રહ્મચારી કે હું દીક્ષા ઉતરી ગઈ, સારું થયું, હવે સાધુની દીક્ષા. તે બ્રહ્મચારીમાંથી નીચલા સ્ટેજમાં આવતા રહ્યા, સાધુની દીક્ષા લીધી, સાધુના કપડાં પહેરી દીધા, અને તે દિવસથી એ મહાપુરુષાનંદ બ્રહ્મચારી હતા એ મહાપુરુષ દાસજી સ્વામી થયા. એક ખાલી ગુણાધીતાનંદ સ્વામીના તુંબડાનું પ્રસાદીનું પાણી પીવા માટે બ્રહ્મચારી જેવું આશ્રમની દ્રષ્ટિએ ઊંચું પદ, એ ઊંચું પદ છોડીને સાધુની દીક્ષા ગ્રહણ કરીને નીચું પદ લીધું, એક ખાલી તુંબડાનું પ્રસાદીનું પાણી પીવા. એટલે આ બધી વાતો જે શાસ્ત્રમાં લખી હોય ને, હું તમને અહીં લખ્યું કે એક તુંબડાનું પાણી બીજાને આપતા નહીં, પણ હું એની માટે વિવેક એટલા માટે તમને સાથે કહેતો જાઉં છું કે વાતને શાસ્ત્રની સમજવા માટે પૂર્વાપરના બધી વાતો આપણને ખબર હોવી જોઈએ. નહીં તો એક જ વાક્ય પકડીને જો આપણે ચાલીએ તો ઘણીક વખત આપણને કોઈ મોટા સાધુનો પણ અવગુણ આવી જાય. ઘનશ્યામજી સ્વામી ભુજમાં થયા, કેવડા મોટા સાધુ. સ્વામી વડોદરા ગુરુકુલ આવ્યા હતા. ગુરુજી છે ને એ મહિમાની મૂર્તિ છે, મહિમાની મૂર્તિ ગુરુજી. કોઈ મોટા પુરુષો જેટલા મને દર્શન થયા ગુરુજીના યોગમાં આવ્યા પછી, મેં જેટલા મોટા પુરુષોના દર્શન કર્યા અને ગુરુજી જ્યારે મોટા પુરુષો પાસે જે વર્તતા હોય, બેઠા હોય, એની સાથે જે વાર્તાલાપ કરતા હોય, એના દર્શન કરતા હોય ને, આપણી કલ્પનામાં ના દેશે કે આ ગુરુ છે એમ, એક બાળક જેવા થઈને એમની સાથે રહેતા હોય. ઘનશ્યામજી સ્વામી ભુજવાળા બહુ સમર્થ ને બહુ મોટા સાધુ થયા. સ્વામી વડોદરા ગુરુકુલ આવ્યા. ઘણા વર્ષો થઈ ગયા આ ઘટનાને, 20 વર્ષ થયા આજથી. તે દિવસે ઘનશ્યામજી સ્વામી ત્યાં આવ્યા એટલે ગુરુજીએ સ્વામીને કીધું, સ્વામી શું ગ્રહણ કરશો? તો કે કાંઈ નહીં. ગુરુજી કે થોડું નાળિયેર પાણી સ્વામી લેશો? તો કે આ. એટલે સ્વામીને નાળિયેર પાણી પ્લાસ્ટિકના ગ્લાસમાં કાઢીને આપ્યું. એટલે સ્વામીએ નાળિયેર પાણી આમ ધરાવ્યું. હવે સ્વામી તો ઉંમરવાળા એટલે સ્વામીએ આમ જ ધરાવ્યું નાળિયેર પાણી. એક ઘૂંટડો કે બે ઘૂંટડા સ્વામીએ પીધા, પછી એ ગ્લાસ પાછો આપ્યો. જેવો એ ગ્લાસ પાછો આપ્યો એટલે એમાં નાળિયેર પાણી હતું. ગુરુજીએ એમાંથી એક ઘૂંટડો પોતે ઊંચા મોઢે પીધું. સ્વામીએ તો સીધું જ પીધું હતું, પણ ગુરુજી એમાંથી એક ઘૂંટડો પીધું અને ગુરુજીએ કીધું, બધા સાધુના થોડું થોડું પાઈ દો, બધાને પ્રસાદી આપી દો. આ 20 વર્ષ પહેલાં ઘટના મેં મારી આંખોએ જોઈ છે. વાતને સમજવી અને વાતને શાસ્ત્રમાંથી જ્યારે વાંચીએ, વિચારીએ, કહીએ અને સાંભળીએ ત્યારે પૂરેપૂરું બીજા શાસ્ત્રોએ કરીને મહારાજના અભિપ્રાયની પણ ખબર આપણને હોવી જોઈએ. જો ન ખબર હોય તો ક્યાંક ક્યારેક નુકસાન થાય. એટલે શાસ્ત્રની વાતને બહુ વિવેકથી સમજવી પડે કે આમાં કીધું કે અનાચાર સાધન દશાવાળા જે છે એની એ પ્રવૃત્તિમાં નહીં, પણ કોઈ સિદ્ધ દશાવાળા મોટા પુરુષ છે તો એના હાથની પ્રસાદી, એની જમેલી પ્રસાદી, એનું પીધેલું જળ, એને વાપરેલી વસ્તુ, એનાથી
અનંત જીવોના કલ્યાણ થાય છે એમ પ્રથમનું 18મું કહે છે. પ્રથમનું 18મું માટે શાસ્ત્રની બરાબર આપણને ખ્યાલ રહે, અનુસંધાન રહે. એવી રીતે બહુ બહુ કથાઓ છે, એવી અનેક કથાઓ છે કે જેની અંદર આવી રીતે ભગવાનના સંતો વર્ત્યા હોય. ઘનશ્યામજી સ્વામી ભુજવાળા એકવાર વડોદરા એક બહુ મોટો ઉત્સવ હતો અને એમાં આવેલા, અને ત્યારે સ્વામીને સ્વામીની ઉપર સાકરની વર્ષા કરેલી. પ્રીતમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કુંડળધામથી થતો હતો એ વખતે સ્વામી ઉપર સાકરની વર્ષા કરી. એ સાકરની જે વર્ષા કરી ને સ્વામી ઉપર, એ સાકર આમ બધે આમ વેરાતી હતી. પછી સ્વામી તો પાછા સોફા ઉપર બેસી ગયા, પણ ત્યારે ગુરુજી એટલા મોટા સ્ટેજ ઉપર, એ વિડીયો પણ કદાચ ઓનલાઈન હશે અથવા તો જે તે સંસ્થા પાસે હશે, ગુરુજી ત્યારે ત્યાં આગળ નીચે એ સાકર જે વેરાઈ હતી ને એને ભેગી કરીને આમ પોતાના ખેસિયામાં ભરવા લાગ્યા. જે સ્વામીને ટચ થયેલી સાકર એઠી પડી એ બધી સાકર ગુરુજી ખેસિયામાં ભરવા માંડ્યા અને ભેગી કરી. પછી કોઈક સેવક આપણામાંથી દોડતા ગયા કોઈ સંત, અને ગુરુજીને કે ક્યાં ગુરુજી કે મેં ભેગી કરેલી છે એટલે મને બધી મળવી જોઈએ, પછી હું આપીશ તમને બધાને, પણ આમાંથી એક દાનો જાતે કોઈ લેતા નહીં કે. પણ એટલી કેટલા હજારો હરિભક્તો બેઠા હતા એની વચ્ચે ગુરુજી એક નાના બાળકની જેમ સાકર ભેગી કરવા માંડે. આ સત્પુરુષનો મહિમા છે. વાતને વ્યવસ્થિત રીતે જો આપણે સમજેલો હોય, આ તો બધી આ જે વાત કરું છું અનુભવનો ઓળકાર, આંખે જોયેલું, સાંભળેલું કાને નહીં, આ બધું આંખે જોયેલી વાત હું કરું છું. માટે ભગવાનના મોટા પુરુષો છે ને એ વાત આખી નોખી છે. અહીં વિવેકની વાત છે. સાધન દશાવાળા જે ભગવાનના સંત છે એની માટે આ બધા વિવેકોથી રહેવું, બેસવું, ઉઠવું એની માટે જરૂરી છે, કારણ કે એ વિવેકથી જીવે તો જ એક દિવસ સિદ્ધ દશાવાળા થાય. પરંતુ મોટા પુરુષો એ આમાંથી કોઈક મુમુક્ષુના કલ્યાણને અર્થે બાકાત રહે છે, કારણ કે એની માટેનું લેવલ જુદું છે. પણ અહીં કહે છે કે બધા સંતો હતા એ આવી રીતે પોતાના પિતા વધેલું પાણી બીજા સંતને પીવા આપતા નહીં. પંગતમાં નાના મોટા જે બધા સંતો બેઠા હોય, બધા સંતો જમી રહ્યા એમ જોયા પછી મોટા સંત હાથ ધોતા, આવો વિવેક જે ન રાખે તેને અવિવેક થઈ રહ્યો છે એમ દેખાડે. આવી રીતની સંતોની સુંદર જમવાની રીતનું વર્ણન અહીંયા આગળ આધારાનંદ સ્વામીએ કર્યું છે. મુક્તાનંદ સ્વામીની વાત કરે છે. 20 કડી સુધી અહીં વાત થઈ છે. ઘનશ્યામમાં